વાદ બનાસકાંઠાની જ્યાં લૂંટારોને માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરાઈ છે. થરાદમાં ફાયરિંગ કરી લૂંટ કરનાર શખ્સો સામે ઇનામ જાહેર કરાયું છે. જિલ્લા એલસીબી પોલીસે આ ઇનામ જાહેર કર્યું છે. થરાદમાં 20 દિવસ અગાઉ ફાયરિંગ કરીને 5 શખ્સોએ લૂંટ ચલાવી હતી. સોના ચાંદીની દુકાનના માલિક પર ફાયરિંગ બાદ આ લૂંટ ચલાવાઈ હતી તો આરોપીઓની ભાળ ન મળતા પોલીસે ઇનામ જાહેર કર્યું છે અને લૂંટની સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી. બનાસકાંઠામાં જિલ્લા એલસીબી પોલીસે ઇનામ જાહેર કર્યું છે. લૂંટની ઘટનામાં આરોપીઓને ઝડપી પાડવા માટે આ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. જે કોઈ વ્યક્તિ આ આરોપીઓ અંગે માહિતી આપશે તેમને ઇનામ આપવામાં આવશે. આ જાહેરાત કરી છે જિલ્લા એલસીબી પોલીસે. વધુ માહિતી આપશે સંવાદદાતા આનંદ જયસ્વાલ. આનંદ, જે પ્રકારે લૂંટની આ ઘટના રહી હતી, પોલીસ હજુ સુધી આરોપી સુધી નથી પહોંચી શકી અને હવે ઇનામ જાહેર કરવામાં આવ્યું છે, શું હાલની વધુ વિગતો? જી આનંદ, દિવસ અગાઉ મોડી સાંજે લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટનામાં સીએમ જ્વેલર્સ જે બરબજારમાં આવેલું છે, સીએમ જ્વેલર્સ ની અંદર 5 જેટલા લૂંટારુઓ મોડી સાંજે ઘસી આવ્યા હતા અને જે જ્વેલર્સના જે માલિક હતા ચંદ્રકાંત સોની તેના પર ફાયરિંગ કરી લૂંટ આચરી હતી. આ 5 શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બનાવને જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બનાસકાંઠા જિલ્લાની પોલીસ એલસીબી એસોસિએશન સહિતની તમામ ટીમોએ આ આરોપીને શોધખાવા માટે કવાયત હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી 20 દિવસ થવા છતાં પણ આ આરોપીને શોધખોળ કરી શકી નથી પોલીસ. આ સમગ્ર જે ઘટના હતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, તમામ લૂંટારો દેખાઈ રહ્યા છે, છતાં પણ પોલીસને કોઈ આ અંગે ભાર ન મળતા, કોઈ પગલું ન મળતા આખરે હવે જિલ્લા પોલીસે તેના પર ઇનામ જાહેર કર્યા છે અને આ 5 જે શખ્સો જે લૂંટ કરી ફાયરિંગ કરી છે, ઘટનાને અંજામ આપ્યો હતો, તે 5 શખ્સો પર ઇનામ જાહેર કર્યું છે અને જે કોઈ આની માહિતી આપશે તેને ઇનામથી પ્રોત્સાહિત કરવાની જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે. જી જી આનંદ, આભાર માહિતી બદલ. તો હાલમાં જિલ્લા પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ઇનામની. ઉલ્લેખનીય છે કે 20 દિવસ થઈ ચુક્યા છે પરંતુ હજુ પર આ જે આરોપીઓ છે તે પોલીસને હાથ નથી લાગ્યા, કોઈ પણ ભાળ નથી મળી, ત્યારે હવે પોલીસ દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. જે કોઈ વ્યક્તિ આ આરોપીઓ અંગેની માહિતી આપશે તેને ઇનામ આપવામાં આવશે. જિલ્લા એલસીબી પોલીસ દ્વારા અંગેની જાહેરાત કરાઈ છે. બનાસકાંઠામાં ફાયરિંગ કરીને જે લૂંટની ઘટના બની હતી થરાદમાં, ત્યારે શખ્સોને શોધવામાં હાલમાં પોલીસને કોઈ જ સફળતા નથી મળી, જેના કારણે હવે સ્થાનિક જિલ્લા પોલીસ એલસીબી દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આગળ વધી જસદણ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે અને હવે નેતાઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જસદણની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે. તો કાલે યોજાનાર પેટા ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ પણ સજ્જ બની ગઈ છે. જસદણમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. 1100 જવાનો દ્વારા અભેદ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. પોલીસના 306, જીઆરડીના 311 જવાનો તૈનાત રહેશે. પેરામિલિટરીની 6 કંપનીના 540 જેટલા જવાનો તૈનાત કરાશે. કુલ 159 સ્થળ પર 262 બૂથ બનાવવામાં આવ્યા છે. 72 સ્થળોના 126 બૂથ પર વિશેષ તકેદારી રખાશે. 23 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ભાદર ડેમ 2 માં પાણી છોડવા મામલે ગાંધીનગરમાં રજૂઆત કરાઈ છે. ખાસ કરીને લલિત વસોયા અને જવાહર ચાવડા નીતિન પટેલને મળીને અંગેની રજૂઆત કરશે. પાણી છોડવા મામલે રજૂઆત કરવાને લઈને આજે નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાશે. ઉલ્લેખનીય છે કે ભાદર 2 ડેમમાં પાણી છોડવા માટે અગાઉ પણ રજૂઆતો થઈ ચૂકી છે, ત્યારે હવે ગાંધીનગર આવીને અંગેની ખાસ રજૂઆત કરાશે.